કઈ જાતે અનુભવેલું છે, જાતે કરેલું છે, એટલે ધરાધર ડિસિઝન લે છે અને ધરાધર ટાઈટિંગ સ્ટેટમેન્ટો આપે છે. જેને કાગળના છે તેને દૂર નથી. તમે ઘણા દરેક પક્ષમાં રહેતા હોય છે, તેને ખ્યાલ હતો નહીં ખેડૂત શું છે, ગરીબ શું છે, એને આજે ખાવાનું નથી, એની હાલત શું છે, એ જેને જોયું હોય એને અનુભવ છે, બાકી ન હોય. એટલા માટે સમય ઓછો છે. આપણા બંને મહાનુભાવો ભળવાના છે, એમની વાતમાંથી પ્રેરણા લેશું અને કાપી કોંગ્રેસને મજબૂત કરવા માટે એમના માર્ગદર્શન નીચે કાયમ માટે. લોકશાહી છે, લોકશાહીની અંદર સંખ્યાબળ જોઈએ, સંખ્યાબળની તાકાત જોઈએ. બાપુ એકલા તોપથી બધન પાડી દે એમ છે, પણ લોકશાહી છે, તમારા માથેથી માથા હશે તો તોપ જશે, એટલા માટે માથાની જરૂર છે, બાકી તો તાકાત બંનેમાં ગણીએ છીએ. એટલા માટે જયારે જયારે આપણી પાર્ટી મજબૂત કરવાનું બાપુના માર્ગદર્શન નીચે કોઈ હોય, ત્યારે બધા જ આપણા પોતાના માટે, આપણા ભાઈઓ માટે, આપણે તકલીફ હોય કે ન હોય, પરંતુ આપણા ભાઈને આપણા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં તકલીફ છે, એના માટે લડવા નીકળવું છે, એના માટે જવું છે, એમ કરીને બધા જ સાથ સહકાર આપો છો, આપશો. અને બાપુ બનાસકાંઠા કાયમ માટે પાર્ટીને મજબૂત કરવાના આપની સાથે અર્જુનભાઈ બંને, જેમ દાદીએ કહ્યું એમ ત્રીજું લોચન કોલમ પેલો બોર્ડ છોડે જોડે પૂરું એક ઝાટકે તમે બધા જ ગુજરાતનો ફરી વળો, બધા જ સાથે છે, સાથે રહેશે. ખૂબ સમસ્યા છે, હાથ વગરની સમસ્યા છે. માણસને બોલવું કયો, કોની પાસે એનું દુઃખ ગાવું, કોની પાસે એની વ્યથા ગાવી, જગ્યા નથી તો દબાઈ માથો બેઠો છે માણસ. બાકી કોઈ દુઃખ નો સમસ્યા નો પાર જ નથી તમામ ક્ષેત્રે, માટે એને જગાડો. અમે બધા જ સાથે છીએ, આખો જિલ્લો સાથે છે, બધા જ વર્ગ સાથે છે, અને આપ સૌ પણ કાયમ માટે આપણા બધા જ પાર્ટીને મજબૂત કરવા માટે નેતાની સાથે રહીને આપણે પૂરું બળ પાડજો. ફરીથી આપણે અમને સાંભળજો, આપણી વાત કરી બેસીજો. જય હિન્દ, જય ભારત. નાગરિકોનું જે ઘટર એ લોક નિકેતન કરી રહ્યા છે એની વાત કરી. આ શિક્ષણની વાત છે, આ શિક્ષણની વાત છે, તારીખનો પાનો નથી. અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે, અને આવી પેઢીઓને ઘડવાનું કામ એ લોક નિકેતન સંસ્થા કરી રહી છે. એમણે પૂજ્ય બાપુના કાર્યોને પણ યાદ કરી. ત્યારે શ્રી શંકરસિંહજી બાપુ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રામ રાજ્ય જેવું રાજ્ય હતું, અને ખેડૂતોના પ્રશ્નો તથા જનતાના પ્રશ્નોને વાચા મળતી અને સાથે તરત જ એનો નિર્ણય પણ આવી જતો હતો. આવું જ રાજ્ય એ ગુજરાતની જનતા ઝંખે છે, ખેડૂતો ઝંખે છે, તો એવું રાજ્ય લાવવા માટેના પ્રયત્નોમાં બનાસકાંઠાની જનતા આપની સાથે છે એવી હૂંફ પણ એમણે પૂરી પાડી. હવે વડગામના માજી ધારાસભ્ય શ્રી દોલતભાઈ હું વિનંતી કરું કે આજના કોંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ નેતા પોરબંદરના માન્ય ધારાસભ્યશ્રી અને પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા એવા મુરુગીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, ગુજરાતના સંત પૂજનીય દોલતરામ મહારાજ સાહેબ, ઉપસ્થિત પૂજનીય સાધ્વીજીઓ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માન્ય ભાઈ શ્રી બહાદુરસિંહ વાઘેલા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય મુરુગીશ્રી દર્શનભાઈ પટેલ સાહેબ, પૂર્વ પ્રમુખો માનીબેન શ્રી અવધબેન, માન્ય ભાઈ શ્રી વિજય ચક્રવર્તી, ભાઈ શ્રી રાજુભાઈ, ભાઈ શ્રી ગામરાજીભાઈ, વ્યાસપીઠ પદરાજીલા સૌ આદરણીય મહાનુભાવશ્રીઓ, અહીંયા ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના સૌ આગેવાનશ્રીઓ, કાર્યકર ભાઈ બહેનો અને આદરણીય બહેનો, વિક્રમ સંવત 2066 ના આ વર્ષે આપ સૌને તમામ પ્રકારે આ નવું વર્ષ આપનું સત્યમ શિવમ સુંદરમ બની રહ્યો એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હું વિરમું છું. જય હિન્દ, જય જગત. આજના સ્નેહ મિલન પ્રસંગમાં જેમના આમંત્રણને માન આપી
અને શિક્ષણ જગતમાં જેમણે પાયાનું કામ કર્યું છે, એકથી મોડીને 100 સુધી, અંગ્રેજીનું એથી મોડીને 1000 સુધી, એ બધું અંદર જલ્દી આવી ગયા. તો કોમ્પ્યુટર ગયા એટલે બહુ ચાલે એવું નથી. એવું જબરજસ્ત કામ કર્યું છે, ક્રાંતિ લાવ્યા છે. એવા આદરણીય અને વંદનીય ચાવડા સાહેબ, ખૂબ જ મારા ઉપર પહેલાથી જેમને ભાવ અને પ્રેમ છે, વંદનીય પૂજ્ય પુષ્પાબેન ચાવડા સાહેબ, માનનીય જેમની ભાષામાં જેમને આવતું તે બધા કામનું વર્ણન કર્યું. એક વખત સોનાની લંકા પણ શંકર ભગવાને આપી હતી રાવણને, પણ કોઈ કોને એની જાતે એના પરમાણુમાં એ ના રહ્યો એટલે લંકા જતી રહી. તો એમને આપી ના પરમાણુ તમે નહીં રહ્યા હોય, મેં કહે જળવાઈ રહ્યો, તે જાળવવાનું કામ તમારું હતું. કે તને આ જગતમાં કોઈ મારી શકે એવું નથી, એવું વરદાન શંકર ભગવાને આપ્યું. 12 વર્ષ તપ, 12 વર્ષ ભૂખ, 12 વર્ષ બ્રહ્મચર્ય પાળેલો એવો કોઈ માણસ આવે અને એની નાભીમાં બાણ મારે ત્યારે જ આમ મરે. હવે પણ પછી વસ્તીને આવું ઊભું કરી દે એવા આપણા સૌના હૃદયમાં છે, સૌને ખૂબ પરિચિત છે. આમ તો કોઈ વખત હું નોકરી કરતો હતો, બાપુ જયારે સીએમ હતા ત્યારે આખા ગુજરાતની અંદર ગરીબમાં ગરીબ બાળકો જે રોજનદાર તરીકે નોકરી કરતા હતા, જેમને માસ્ટરમાં હાજરી પુરાતી હતી, એ વખત હું જાતે રાત્રે 11 વાગે બાપુને મળેલો. બાપુ આ ગરીબ માણસો છે, ગરીબોના છોકરા મેટ્રિક ભણેલા છે, રોજનદાર એ છે, અને એમને કાયમી કરશો તો આખા ગુજરાતના તમામે તમામ ગરીબોના બાળકો સ્કી થઈ જશે. અને એમનું માસ્ટરમાં હાજરી પૂરવાની બંધ કરીને કાયમી રાત્રે 2 વાગે ઓર્ડર કર્યો. એનો લાભ ગુજરાતના વિદ્યાક્રમ ચાલીને બધા ગરીબ બાળકોને મળેલો છે. એ જાતે મેં કરાવ્યું હતું કે હું પણ નોકરી કરતો. કામના આપણે વખાણ કરીએ છીએ, આપણને મળે છે આપણે યાદ રાખીએ છીએ, પણ ખોઈએ છીએ આપણી ભૂલથી. એવા આદરણીય અને માનનીય વંદનીય શંકરસિંહજી બાપુ, માન છોડવાની વાત તો બાએ કરી હતી એટલે મારે કહેવાની જરૂર નથી, પણ એ યુદ્ધનું મેદાન હર હંમેશા માટે યુદ્ધના મેદાનમાં જેને કામગીરી બજાવી છે, એવા વિરોધ પક્ષના હોય કે પછી શાસન ના હોય, સત્ય ને સત્ય કહેવા વાળી પોતાના વ્યક્તિત્વથી એવા આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, બધા જ વંદનીય આપણા હોદ્દેદારો, ધારાસભ્યો, દૂર દૂરના વિસ્તારમાંથી આવેલા ભાઈઓ, બહેનો, દીકરીઓ, વડીલો અને સમસ્ત લોક નિકેતન પરિવાર અને ટ્રસ્ટી મંડળ ને મારા લાખ લાખ વંદન છે. હું તો એટલું કહીશ, ફક્ત ગામડાનો દાખલો આપું. ગામડાઓ છે એટલે બે કાકા હતા ગામડામાં, જયારે ભેંસ શીવડાવવાનો ટાઈમ થયો હોય તો બંને ઉલી ચરમ ભરીને પછી બેઠા વાળામાં, એટલે એ કાકા કે મેં